ગુડ મોર્નિંગ એવું છે વિદ્યાર્થી મિત્રો તો ફરીથી નવો દિવસ નવી સવાર અને નવા કરંટ અફેર્સ સાથે હું સહદેવ ચાવડા સૌનું હાર્દિક સ્વાગત કરું છું જેટલા બી મારા વિદ્યાર્થી બહેનો આજે મારી સાથે જોડાઈ ગયા છે બધાને વેરી ગુડ મોર્નિંગ વંદે માતરમ જય શ્રી કૃષ્ણ ઓકે થેન્ક યુ થેન્ક યુ અને યસ આજે છે નેશનલ આલમંડ ડે તો આજે તમે ઇમેજ પરથી તમને જોઈને આઈડિયા આવી જ ગયો હશે કે આજે આપણે શું ભણવાનું છે

કે આપણું ડેઈલી કરંટ અફેર્સની આપણે પીપીટી જે છે ક્યાંથી ડાઉનલોડ કરવાની સ્ટડી મટીરિયલમાં જવાનું છે તેમાં ડેઈલી કરન્ટ અફેર્સમાં જવાનું છે ઓકે ઓકે અંકુશભાઈ ફર્સ્ટ ડે તમારો છે ખૂબ સરસ ખૂબ સરસ આજે જો તમને ગમે એવું નથી કે તો લાવો પણ ગમે તો તમે તારે દસ લોકો બીજા લઈને આવજો ઓકે ચલો તો શરૂઆત કરીએ આજે જે આપણે ટોપિક જોવાના છે બેનો ભાઈઓ એ તમે અહીંયા લિસ્ટ જોઈ શકો છો

અવેલેબલ છો કે નહીં કે કઈ રીતના સ્કૂલની શું છે એક્ઝામ પણ ચાલતી હોય એટલે અત્યારે લિસ્ટ મંગાવવામાં આવ્યું છે જો બધી સ્કૂલ હા પાડી દેશે કે હા વ્યવસ્થા પોસિબલ છે તો નવ એપ્રિલ ડેટ જ ફાઇનલ ગણવાની છે ઓકે યસ યસ ખૂબ સરસ ખૂબ સરસ ઓકે જવાબ આવી ગયો છે કિટ્ટુભાઈ કુમાર જેમ્સ અજયભાઈ કુમાર તુષાર ચંદ્રજી કૃપાલ સિંહ રોહનભાઈ શ્રવણભાઈ અમીબેન ડાંગરભાઈ હિમાંશુજી અજયભાઈ ઓકે તો જવાબ શું આવશે બેનો ભાઈઓ એ અને ડીમાં કન્ફ્યુઝન છે બધા લોકોને પણ અહીંયા તમારે શબ્દ પકડવાનો હતો મિશન બરાબર છે મિશન જે છે એના માટે આવશે નાસા અને બોઇંગ કંપની બંને બોઈંગે બનાવ્યું જરૂર છે પણ નાસાના લોન્ચ પેડ સિવાય એની તાકાત નથી કે મોકલી શકે તો ખાસ યાદ રાખવાનું છે ઐતિહાસિક તમે ઇમેજ જોઈ શકો છો આ જે છે આ જે છે એ કયું છે સ્પેસેક્સનું છે પણ આ જે છે આ છે બોઈંગ સ્ટાર લાઈનર બંનેમાં ફરક શું છે સમજવાનું છે તો આ જે સ્ટાર લાઈનર જે છે એમાં હવે અવકાશયાત્રીઓ પણ જઈ શકશે જયારે સ્પેસેક્સનું જે હતું એનાથી આપણે ખાલી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર આપણે શું મોકલતા હતા સામાન જ મોકલતા હતા જોકે સામાન આનાથી પણ મોકલે છે આ ફ્યુચર કન્સેપ્ટ છે આ રિયલ થઈ ગયું છે તો શું છે બોઇંગ સ્ટાર લાઇનર અને આની સાથે શું ગુજરાતનું કનેક્શન જોડાયું છે તો આ બોઈંગ સ્ટાર લાઇનરમાં બે અવકાશ જવાના છે આઈડિયા આવે છે એક પુરુષ એક મહિલા અને મહિલા જે છે એ છે આપણા મૂળ ગુજરાતી સુનિતા વિલિયમ્સ કે જે અમેરિકામાં સુની તરીકે પણ ઓળખાય છે તો એ સુનિતા વિલિયમ્સ વિચાર કરો એજ ઇઝ જસ્ટ નંબર આ કહેવત જે છે એ સુનિતા વિલિયમ્સ સાચી સાબિત કરે છે કારણ કે વર્ષની ઉંમર થઈ ગઈ છે તેમની અને સત્તાવન વર્ષની ઉંમરે તેઓ ફરીથી અવકાશમાં જઈ રહ્યા છે અવકાશમાં જવું એ કોઈ ચણા મમરાના ખેલ નથી આ બેનો ભાઈઓ ખાસ યાદ રાખજો ઘણી બધી ઇફેક્ટ થાય છે પણ અત્યાર સુધી થતું તો શું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જવું હોય તો અવકાશ ક્ષેત્રને અહીંથી રોકેટ પર લઈ જવા પડતા પછી આનું એક આવું ક્રુ મોડ્યુલ આવે જ્યાંથી એને પરત આવું છે તો આમાં બેસતા અને એ છૂટતું અને જે દરિયામાં સેટ કરેલું છે એ દરિયામાં એ પડતું રહે ત્યાંથી પછી એને લેવા જવા પડતા હતા પણ ત્રણ વર્ષ પહેલાંથી આપણે આની શરૂઆત કરી હતી બોઈંગ સ્ટાર લાઇનરની આ બોઈંગ સ્ટાર લાઇનરનું ત્રણ વર્ષ પહેલાં જે પરીક્ષણ હતું એ નિષ્ફળ ગયું એટલે પછી બોઈંગ કંપનીએ ધીમે 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 કરતો આમાં આગળ વધવાની શરૂઆત કરી ધીમે ધીમે તેને પ્રોગ્રેસ કર્યું શરૂઆતમાં એને શું કર્યું કે આમાં ખાલી માલ સામાન જ મોકલતા આ જે છે એ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે સીધું કનેક્ટ થઈ જાય પછી જ્યારે એનું કામ પૂરું થાય ફરીથી ઉખડીને પાછું આવી જાય તો આ જે બોઈંગ સ્ટાર લાઇનર છે બહેનો ભાઈઓ એમાં સૌથી મોટો બેનિફિટ શું હતો સૌથી મોટો બેનિફિટ એ હતો કે આ જમીન પરથી તો ઉડે જ છે પણ ઉત્તરાણ પર પણ જમીન પર જ કરે છે આઈડિયા આવે છે કોઈ દરિયા પર એને પડવાની જરૂર નથી અને એક વખત તમે બનાવો છો બેનો ભાઈઓ તો આ દસ વખત તમે આનો ઉપયોગ કરી શકો છો તો વિચાર કરો અવકાશમાં જવાની કોસ્ટ કેટલી ઘટી જશે બીજું કે જમીન પર જ ઉત્તરાણ કરવાનું છે તો કેટલું દૂર જઈને બી તમારે જવાનું જરૂર નથી જ્યાંથી એમને લાવવા આ તે

ટેક્સી શરૂઆત થઈ જશે તો બોઈંગ સ્ટાર લાઇનર જે છે એને તમે એક પ્રકારે ટેક્સી સર્વિસ તરીકે પણ જોઈ શકો છો અને આ ઇતિહાસ બનવાનો જ છે યસ મહેસાણાનું જુલાસણ ગામ તો ગુજરાતી આમાં કનેક્શન જોડાઈ ગયું છે માનવ ઇતિહાસનું પ્રથમ પગલું આવી રહ્યું છે તો બોઈંગ સ્ટાર લાઈનર બેનો ભાઈઓ ખાસ યાદ રાખજો મેઇન્સમાં પણ પૂછાવાની શક્યતા છે અને પ્રિલિમમાં તો છે જ કારણ કે ગુજરાત કનેક્શન આવી ગયું છે તો ભૂલાય નહીં તો હવે જે ટોપિક જોયો આપણે સમજીએ છીએ એ ટોપિક એકવાર જોઈ લઈએ એટલે એક ટોપિક તમારો બે વાર થઈ ગયો છે જેટલા મારા વિદ્યાર્થી ભાઈઓ બહેનો મારી સાથે આજે પહેલીવાર જોડાયા છે એ ખાસ યાદ રાખજો હું સિંગલ લેકચરમાં એક ટોપિક બે વખત ક્લિયર કરાવું છું એક વખત આવી રીતના સમજાવીશ એક વખત બોર્ડ પર જોઈને સમજીશું એટલે એક જ લેક્ચરમાં બે વખત તમારું કરંટ અફેર સોલ્વ થઈ જશે ઓકે જય સિયા જય સિયા રંજનબેન ઓકે તો તાજેતરમાં બોઈંગ કંપની અને નાસા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશનના સંયુક્ત ઉપક્રમે બોઇંગ લાઈનર મિશનની જાહેરાત કરવામાં આવી છે આ મિશન અંતર્ગત અમેરિકાના કેપ કાર્ન સ્પેસ સ્ટેશન ખાતેથી એટલાસ એટલા માધ્યમથી બોઇંગ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ સીએસટી હંડ્રેડ સ્પેસ કેપ્સ્યુલ આનું નામ આપવામાં આવ્યું છે શું સીએસટી હંડ્રેડ સ્પેસ કેપ્સ્યુલ નાસાના બે સિનિયર એસ્ટ્રોનોટ્સ બચ વિલમોર આ જે છે એના કમાન અંતર્ગત આ યસ બે હજાર ઓગણત્રીસ માં ને નિવૃત્ત કરવાની વાત છે એટલે એકવાર આ વસ્તુ થઈ જાય તો આનાથી પણ ઘણો માલસામાન બીજું પણ બનાવવાની શક્યતા રહેશે આઈડિયા આવે છે યસ આ મિશન જુલાઈ બે હજાર બાવીસમાં થવાનું હતું પણ કોરોના કારણને એક વર્ષ ઠેલાયું છે આની વાત કરું તો આ બોઇન સ્ટાર લાઈનર જે છે બરાબર એ નાનકડું યાન બે એસ્ટ્રોનોટ્સને લઈને અવકાશમાં ઉઠશે અને બે અઠવાડિયા સુધી બંને આઈએનએસ આઈએસએસ એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહેશે અને આ માટેની તમામ તૈયારીઓ જે છે એ પૂર્ણ કરી લેવામાં આવેલી છે ભારતીય અમેરિકન

સૌથી વધારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અને સૌથી વધારે અવકાશમાં સ્પેસ વોક કરવાનો રેકોર્ડ જે છે એ પણ હવે સુનિતા વિલિયમ્સના નામે નોંધાઈ ગયો છે ખાસ યાદ રાખજો TST 100 કેપ્સ્યુલ વિશે વાત કરું તો આપણે જે સમજે એ જ વસ્તુ ફરીથી સમજવાનું છે કે નાસા અત્યાર સુધી એવા સ્પેસ વાનની શોધમાં હતું કે જે આસાની પૃથ્વી આસાનીથી પૃથ્વી પરથી બીજા ગ્રહ સુધી સામાન કે કોઈ ચીજ વસ્તુઓ પહોંચાડી શકે વર્ષે અવકાશમાં એક વાહન મોકલ્યું જેને મોઈંગ સ્ટાર લાઇનર સીએસટી હંડ્રેડ નામ આપવામાં આવ્યું અને હવે માનવ સહિત આ મિશન મોકલવામાં આવશે આ જે છે એક સ્વયં સંચાલિત ફ્લાઇટ છે ઓટોમેટિક ફ્લાઇટ છે જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ઓટોમેટિક રીતે ડોક અને અનડોક થઈ જશે એટલે કે ફિટ થઈ જશે એટલે કે લોક થઈ જશે અને અનલોક થઈ જશે આગળ વાત કરું ત્યારબાદ આ કેપ્સ્યુલનું જમીન પર ઉતરાણ પણ ઓટોમેટિક રીતે જ થશે તો ખાસ યાદ રાખજો CST 100 સ્પેસ કેપ્સ્યુલની ખાસિયત અમેરિકાની ધરતી પરથી જ લોન્ચ થનાર તથા સમુદ્ર સપાટીના બદલે અમેરિકાની ધરતી પર જ લેન્ડ થનાર કેપ્સ્યુલ પાંચ સ્થળમાંથી કોઈ પણ એક જગ્યાએ લેન્ડ કરશે વાત કરીએ તો આ રિયુઝેબલ પણ છે એટલે કે આ ઓર્બિટલ કેપ્સ્યુલ દસ વખત અવકાશ મિશન માટે ઉપયોગમાં લઈ શકાય છે અને મેઇન વસ્તુ કે આ મિશન જો સફળ થઈ ગયું તો શું થશે અવકાશની ટેક્સી સેવા જેવી સફર શરૂ થઈ જશે બીજા ગ્રહો પર કાર્ગો અને ચીજ વસ્તુઓ મોકલી શકાશે આવે છે અને પૃથ્વી તથા બીજા ગ્રહો વચ્ચે આવન જાવન પણ સરળ થઈ જશે તો બહુ બહુ એટલે બહુ ઇતિહાસ ચેન્જ થવા વાળી ઘટના થવા જઈ રહી છે ખાસ યાદ રાખજો સુનિતા જેની જો વાત કરું મસ્ત ઇમેજ તમે અહીંયા એમની જોઈ શકો છો આપણા ગુજરાત અને આપણા ભારતનું નામ આ દીકરીએ લોન્ચ આપણે શું કહેવાય રોશન કરેલું છે જન્મ છે એમનો ઓગણીસ નવ ઓગણીસો પાસઠ જન્મસ્થળ છે ન્યુક્લિયડ ઓહિયો મૂળ વતન છે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલું જુલાસણ ગામ યુએસ નેવીના અધિકારી નાસાના અવકાશયાત્રી રહી ચૂક્યા છે અને રેકોર્ડ એનો શું છે એક મહિલા તરીકે લાગતું નથી અને બીજું ચાર સ્પેસ વોકમાં ઓગણત્રીસ કલાક અને સત્તર મિનિટ જેટલો તેમણે સમય વિતાવ્યો છે એક મહિલા તરીકે સૌથી વધુ અવકાશ પ્રવાસ કરનાર કેથરીન થોન્ટનનો ત્રણ વાર અવકાશી પ્રવાસનો રેકોર્ડ પણ તેમને તોડી નાખેલો છે અને બે હજાર આઠમાં તેમને પદ્મભૂષણ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવેલા છે અને નાસાની વાત કરું તો નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન ઓગણત્રીસ જુલાઈ ઓગણીસો અઠ્ઠાવન મુખ્યાલય આવશે વોશિંગ્ટન યુએસએ તો ભૂલાય નહીં બરાબર છે ખાસ યાદ રાખવાનું છે બેનો ભાઈઓ નેક્સ્ટ ગુજરાત વિધાનસભા દ્વારા સંસદીય કાર્યશાળાનું આયોજન ક્યારે કરવામાં આવશે બોલો બેનો ભાઈઓ શું આવશે જવાબ તમને જેટલો ઉત્સાહ હોય છે ને બેનો ભાઈઓ હવે તમે મને જે રીતના જવાબ આપી રહ્યા છો એ રીતના મારો બે એવો ઉત્સાહ થતો જાય કે પ્રત્યેક કરંટ અફેર્સમાં હું એકથી બે ટોપિક તો તમારા માટે એવા જરૂર લાવું કે જેમાં તમારો જવાબ પડવામાં વાર લાગવી જોઈએ કારણ કે મારા વિદ્યાર્થીઓ બહુ ચાલક થઈ ગયા છે બધું બહુ એડવાન્સમાં વાંચીને આવે જે મારા માટે ગૌરવની વાત છે યસ વેરી ગુડ અજયભાઈ છાયાબેન ડાંગરભાઈ રંજનજી ઉષાબેન હિમાંશુભાઈ અમીબેન કૃપાલ સિંહ રવણભાઈ જલ્પાજી આશાજી ખૂબ સરસ ખૂબ સરસ યસ જયભાઈ પંદર થી સોળ ફેબ્રુઆરી ખાસ યાદ રાખજો પંદર અને સોળ ફેબ્રુઆરી બે જ દિવસ નો આવશે તો ભૂલાય નહીં નહીં પંદર સોળ સત્તર સંસદીય કાર્યશાળા જે છે એનો કાર્યક્રમ માત્ર બે જ દિવસનો હોય છે એટલે જવાબ આવશે સી ઓકે ઓકે ચાલો શરૂઆત કરીએ તો તાજેતરમાં આ જે સંસદીય જે છે સંસદીય કાર્યશાળા આનો ઉદ્દેશ્ય શું હોય છે બેનો ભાઈઓ ઉજવવા માટેનો તો આપણા ગુજરાત વિધાનસભામાં જે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જે છે એને સંસદીય કાર્યપ્રણાલીના નિયમોથી માહિતગાર કરવાનો હોય છે કારણ કે એવું બધું નથી હોતું ભાઈ ચાલો ઘણા કોઈ સાંસદ જે છે એ ચાર પાંચ ટર્મથી આવે છે અથવાની પહેલા પણ એક ટર્મમાં ચૂંટાયેલા છે તો ભાઈ એને સંસદનો કાર્યકાળ બધો ખબર હશે કે ભાઈ કઈ રીતના શૂન્યકાળ શું કહેવાય પ્રશ્નકાળ શું કહેવાય પ્લસ કે ભાઈ કોઈ પણ વિધેયક પસાર થાય છે તો એમાં કઈ રીતના પ્રોસેસ કરવાની તો આ બધી વસ્તુ સમજવી પડે તમે ને હું તો ભાઈ ચલો બંધારણ આપણે ભણેલા છીએ આપને ખબર છે પણ કાંઈ આપણે ત્યાં વિધાનસભાના બધા મેમ્બરો ચૂંટણીને તમને લાગે કોઈ ભણેલા છે મોટા ભાગના લોકો ભણેલા છે પણ બંધારણ સબ્જેક્ટ ભણીને આવ્યું એવું જરૂરી થોડું છે સાહેબ અને ભાઈ વિધાનસભા છે એની ગરિમા કઈ રીતના જાળવવાની એ બધી વસ્તુ પણ એને શીખવાડવી પડશે કારણ કે એને ખબર તો હોવી જોઈએ કે ભાઈ અધ્યક્ષ સામે જે બેઠો છે એ અધ્યક્ષ કોઈ ભાજપ કે કોંગ્રેસ કે કોઈ આપનો નથી હોતો એ તટસ્થ વ્યક્તિ હોય છે કારણ કે રાજ્યસભામાં હમણાં તમે જોયું હશે અમિતાભના ધર્મપત્ની જયા બચ્ચન ખબર છે ને આવી રીતના વાત કરી વિચાર કરો રાજ્યસભાના અધ્યક્ષ સામે આમ આમ આંગળી રાખીને વાત કરી તો તમે વિચાર કરો આ શું છે આ તમે સંસદની ગરીમાં નથી જાળવી આ વસ્તુ ના હોવી જોઈએ આવું હલકું કક્ષાનું રાજકારણ ના હોવું જોઈએ સાહેબ રાજકારણમાં એક વસ્તુ હોવી જોઈએ એક મર્યાદા હોવી જોઈએ અને જ્યાં મર્યાદા તૂટે ત્યાં ઘણી જ હું એમ કહું બહુ હાસ્યસ્પદ વસ્તુ કહેવાય તો આ બધી વસ્તુ જે છે એ જ્યારે આપણી નવી વિધાનસભા બને છે તો આવી રીતના સંસદીય કાર્યશાળાનું આયોજન કરીએ છીએ આઈડિયા આવે છે યસ તો એટલા માટે કરવામાં આવે છે કે ભાઈ બંધારણમાં આપણે જે વિધાનસભાનું ચેપ્ટર હોય છે ને ટૂંકમાં ઈઝી ભાષામાં એ વિધાનસભાનું ચેપ્ટર આ લોકોને બનાવવાનું હોય છે કઈ રીતના શું છે શું શૂન્યકાળ શું પ્રશ્નકાળ કઈ રીતના તમારે સવાલ પૂછવાનો કઈ રીતના તમારે આમાં હાજરી આપવાની હોય આઈડિયા આવે છે હા યસ યુવાનો કોર્સ રિકમેન્ડ કરવો પડશે યસ યસ વેરી ગુડ ખૂબ સરસ તો આ જે છે સંસદીય કાર્યશાળા એનું ઉદ્ઘાટન કરવા પંદર ફેબ્રુઆરી બે હાજર ના રોજ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાજીના હસ્તે કરવામાં આવ્યું હતું અને સોરી ફેબ્રુઆરી એટલે કે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં સંસદીય કાર્યશાળાનું સમાપન થશે અને આ સંસદીય કાર્યશાળામાં દસ થી વધુ વિષયો પર વિવિધ સત્રોનું આયોજન કરવામાં આવશે અહીંયા તમે જોઈ શકો છો કે કઈ કઈ વસ્તુનું આપણે અહીંયા ધ્યાન રાખવા એમને શીખવાડવાનું છે વિધાનસભાના મેમ્બરોને તો લોકશાહીમાં જનપ્રતિનિધિઓની ભૂમિકા વિધાનસભાની કાર્યવાહી અંતર્ગત શું કરી શકાય શું ન કરી શકાય સ્ટ્રેસ મેનેજમેન્ટ સુદૃઢ લોકશાહી માટે બંધારણીય સંસ્થાઓની ભૂમિકા સંસદીય વિશેકા વિશેષાધિકારો અને નીતિમત્તાના ધોરણે જી ટ્વેન્ટીમાં ભારતનું પ્રમુખ સ્થાન કે ભાઈ આ બધી જી ટ્વેન્ટી કરવાના છીએ પ્રશ્નો કે ભાઈ પ્રશ્નો પૂછવાની પણ તમારે એક વિધિ હોય છે કે ભાઈ તમે કોઈ પણ મિનિસ્ટરને એવી રીતના તમે પ્રશ્ન ડાયરેક્ટ ના પૂછી શકો અગાઉથી તમારે જણાવવું પડે આઈડિયા હોય છે પછી શૂન્યકાળ છે પ્રશ્નકાળ છે આ બધી વસ્તુ તો છે જ તાકીદની જાહેરાત અગત્યની બાબતો પર ચર્ચા ઉપસ્થિત કરવાની નિયમ હેઠળની પદ્ધતિઓ કારોબારી તંત્ર પર વિધાનસભાની સમિતિઓનો સંસદીય અંકુશ વિધાનસભામાં નાણાકીય કામકાજ વિધાનસભામાં કાયદો ઘડવાની પ્રક્રિયા જેવા વિવિધ વિષયોને આવરી લેવામાં આવશે એટલે શું યાદ રાખવાનું છે બેનો ભાઈઓ આપણા બંધારણનું જે વિધાનસભાનું પૂરેપૂરું ચેપ્ટર જે છે એ આ લોકોને સમજાવવાનું છે આઈડિયા આવે છે

ચૂંટાયેલા તમામ પક્ષના ધારાસભ્યો સંસદ સભ્યો પૂર્વ અધ્યક્ષો પૂર્વ મુખ્યમંત્રીઓ પૂર્વ નાયબ મુખ્યમંત્રીઓ સહિત બુદ્ધિસ્ટ નાગરિકો પણ સહભાગી બનશે તો ભૂલાય નહીં તો વિધાનસભાની વિગતો જે છે બેનો ભાઈઓ એ તમારા માટે શોર્ટમાં બરાબર યાદ રાખવા માટે આ એક કોષ્ટક તૈયાર કરવામાં આવેલું છે તો ફટાફટ તમને ખબર જ છે ફટાફટ જોઈ લેવાનું છે કે અન્ય નામ શું આવશે વિધાનસભાના નીચલું ગૃહ પ્રથમ સદન સંબંધિત અનુચ્છેદ આવશે કઈ એકસો સિત્તેર સભ્ય સંખ્યા આવશે ઓછામાં ઓછી સાહીઠ વધુમાં વધુ પાંચસો નિમાયેલા સભ્યો આવશે એક ચૂંટણી આવશે કઈ રીતના પ્રત્યક્ષ રીતે આવશે ચૂંટણી માટેનો સિદ્ધાંત આવશે પ્રાદેશિક પ્રતિનિધિત્વ કાર્યકાળ આવશે પાંચ વર્ષ પણ આપણે બોલીએ છીએ પણ પણ એની જો મુખ્યમંત્રી પદભ્રષ્ટ થાય થાય છે છે મૃત્યુ કે કોઈ કારણોસર રાજીનામું આપે છે તો વિધાનસભાનું પણ વિસર્જન થઈ જશે એટલે બોલીએ ખરા પાંચ વર્ષ પણ પાંચ વર્ષ કહેવાય નહીં જ્યાં સુધી મુખ્યમંત્રી સીટ પર છે ત્યાં સુધી કહેવાશે પણ વધુમાં વધુ પાંચ વર્ષ કહેવાશે વિસર્જન આવશે તો હા કરી શકાય છે ઉમર ઓછામાં ઓછી પચીસ અનામત માટે છે અને ગુજરાતમાં સભ્ય સંખ્યા કેટલી છે છે તો યસ શોર્ટમાં યાદ રાખવાની ટ્રેક શ્રવણભાઈ આપી દીધી છે ખાસ યાદ રાખજો બરાબર અને ગુજરાતના મહત્વના પદાધિકારીની વાત કરીએ નવી વિધાનસભાની તો ભૂપેન્દ્ર પટેલ સીએમ બન્યા સત્તર માં

તો થરાુજરાત આઈડી આવે છે બરોબર ખૂબ સરસ ચલો નેક્સ્ટ વાત કરીએ તાજેતરમાં વિશ્વ માતૃભાષા દિવસ બે હજાર ની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવશે બોલો બેનો ભાઈઓ વિશ્વ માતૃભાષા દિવસ આવી રહ્યો છે અને ગુજરાત સરકારે તેની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવાની છે તેની જાહેરાત કરી દીધી છે તો ક્યાં આવશે ભાઈઓ બોલો જવાબ શું આવશે જવાબ બેનો ભાઈઓ ઓકે એક જવાબ આવ્યો છે ખૂબ ખૂબ સરસ સરસ અંકિતાજી કિટુભાઈ અમીબેન કુમાર રોહનભાઈ ખૂબ સરસ એ બી સીડી ચાર જવાબ થઈ ગયા છે આપણી પાસે એટલે આ સવાલમાં મને મજા આવી ઘણા બધાને વાંચવામાં આવેલો નથી રોહનભાઈ શૈલેષભાઈ એચ કુમાર જાડેજાજી ઉષાબેન ખૂબ સરસ ખૂબ સરસ સરસ ખૂબ તો તો જવાબ શું આવશે બેનો ભાઈઓ જવાબ આવશે અમદાવાદ બરાબર છે વર્ષ બે હજાર ત્રેવીસ ના વિશ્વ માતૃભાષા દિવસની જે રાજ્ય કક્ષાની ઉજવણી જે છે બેનો ભાઈઓ એ આપણે ક્યાં કરવા જઈ રહ્યા છીએ એ અમદાવાદમાં કરવા

વિશ્વ માતૃભાષા દિવસની રાજ્ય કક્ષાની બીજું મયુરભાઈ વાંસદામાં યુવાની ફેકલ્ટી બધી વસ્તુ યાદ રાખજો આજે યુવા નહીં પણ આપણે યુવાની જેટલી બધી બ્રાન્ચો જે છે એમાં કોઈ પણ ફેકલ્ટી જો આવી રહી જે છે તો એમાં આપણે એક નિયમ બનાવેલો છે કે એમણે કોઈ ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરેલી હોવી જોઈએ એને ઘણી બધી મેઇન્સ લખેલી હોવી જોઈએ મતલબ આ ફિલ્ડ સાથે સંકળાયેલા વ્યક્તિ હોવા જોઈએ ને પ્લસ એ આપણી જે હેડ બ્રાન્ચ જે છે સુરતમાં એ હેડ બ્રાન્ચ પર બી એને અલગ અલગ ડેમોમાંથી પસાર થવું પડે છે ને એ ડેમોમાં જો એ ક્લિયર થશે

તો ભાઈ આ રાજ્ય કક્ષાની ઉજવણી અત્યારે વિશ્વ માતૃભાષા દિવસ જે છે એની અમદાવાદ ખાતે કરી રહ્યા છીએ તો આપણા ગુજરાત સરકારના ચાર મુખ્ય એવા દિવસો છે કે રાજ્ય કક્ષાની ઉજવણીના સવાલો અવારનવાર ગોણ સેવામાં પણ આવે છે અને જીપીએસસી માં પણ આવે છે તો એક એમાં આવશે છવ્વીસ જાન્યુઆરી બેનો ભાઈઓ બે હજાર ત્રેવીસ એની રાજ્ય કક્ષાની ઉજવણી આઈડિયા આવે છે

ભાઈઓ અને બાર જાન્યુઆરી થી સોળ જાન્યુઆરી આઈડી આવે છે રાષ્ટ્રીય યુવા મહોત્સવ તો આ આપણે ક્યાં કર્યું કર્ણાટક કર્ણાટકનું હુબલી ભુલાઈ નહીં આ ત્રણ જે છે એ સૌથી વધારે આવશે બરાબર ખાસ યાદ રાખવાનું છે યસ એકવીસ ફેબ્રુઆરી ફર્સ્ટ મે એકવીસ જૂન અને પંદર ઓગસ્ટ ખૂબ સરસ ખૂબ સરસ વેરી ગુડ વેરી ગુડ બરાબર હવે આ વર્ષે વિશ્વ માતૃભાષા દિવસની થીમ શું આવશે બેનો ભાઈઓ મલ્ટીલિંગ્યુઅલ એજ્યુકેશન અ નેસેસિટી ટુ ટ્રાન્સફોર્મ એજ્યુકેશન મલ્ટીલિંગ્યુઅલ મતલબ થશે બહુભાષી શિક્ષણ બહુભાષી શિક્ષણ જે છે એ શિક્ષણના ટ્રાન્સફોર્મ બદલાવ માટે એક જરૂરિયાત છે આઈડિયા આવે છે માતૃભાષા પ્રત્યે આપણને લગાવ છે છે જ બરાબર તો એની સાથે ભારતમાં તમને મને ખબર છે વધારે માત્રામાં હિન્દી બોલાઈ રહી છે તો હિન્દી પણ આવડવી જોઈએ ઇંગ્લિશ જરૂરિયાત છે કારણ કે બહુ ભાષી તો હોવું જ પડશે હા ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતી આવડવી જોઈએ બહુ સાચી વાત છે પણ આપણો યુવા જે છે એ કંઈક ફસાઈ ના જાય દુનિયામાં કંઈક પાછળ ના રહી જાય એની માટે હવે બહુભાષી શિક્ષણની ઘણી જરૂરિયાત છે પણ બહુભાષી શિક્ષણ કરતાં પણ માતૃભાષા તો પહેલા આવડવી જોઈએ કારણ કે જ્યારે આપણને દુઃખ પડે કે કંઈક વાગે ત્યારે તમે જોજો મોઢામાંથી જે માતૃભાષા હોય ને એમાંથી જ શબ્દ નીકળે ઇંગ્લિશમાં નો આવે ઓ માય ગોડ વોટ ઇઝ સ્પેન અથવા તો ભાઈ એવું વધારે પેઇન થયું એમ નહીં બોલો એમ જ તમે કહેશો શું ખબર ઓ મા ઓ બાપા ભારે કરી બહુ વાગ્યું બસ આ છે માતૃભાષાનો પ્રભાવ ખાસ યાદ રાખજો તો ભૂલાય નહીં માતૃભાષા એ જ તમારી ને મારી ઓળખ છે આજે કંઈક આપણે માતૃભાષાથી બહુ દૂર થઈ રહ્યા છીએ કે બાળક જે છે એને તમે નાનેથી જ બોલી આપણે શું કહીએ લોકો માતા પિતા આપણને ભલે નથી આવડતું તેને ઇંગ્લિશ મીડિયમમાં મૂકો હવે સાહેબ તમે વિચાર કરો પોટેટો બધાને આવડે છે બોલતા મેંગો આવડે છે પણ ભીંડાનું ઇંગ્લિશ બોલવી હોય ત્યારે શું ઇંગ્લિશ બોલવું હોય ત્યારે શું હવે આ વસ્તુ માતા પિતાને નથી આવડતું એટલે એ બાળક પાસેથી અપેક્ષા રાખે જેમ કે હું અમારા કાઠિયાવાડીની વાત કરું સુરતમાં વાત કરું અમારા બાળકોને અમે મોકલીએ શું થાય ખબર અમે પ્રોપર ગુજરાતી નથી બોલતા અમે કાઠિયાવાડી બોલવી હવે ઘરે બાળક આવે એટલે અમે શું બોલતા હોય કેળું ખાવું છે કેળું આઈડિયા આવે છે અટવાણું કાઠિયાવાડી હવે હિન્દીમાં જાય એટલે એની મેડમ એની શું બોલશે કે લાખ અને ભણાવશે હું બનાના એટલે બાળક જ એમ કહે કે હે પ્રભુ આ કઈ દુનિયામાં મોકલા અહીંના લોકોને જ કન્ફર્મ નથી પેલા આને શું કહેવાય તો મારે આમાં હું યાદ રાખવું તમે મને કયો આઈડિયા છે પણ એ બાળકનો જો તમે માતૃભાષાનો કન્સેપ્ટ ક્લિયર કર્યો હોય કે બટા આને કેળું કહેવાય આને દાડમ કહેવાય આને કેરી કહેવાય તો એને ખાલી મેંગો એટલે એના મગજમાં સીધું જ ક્લિક થશે હં કેરીની વાત ચાલી રહી છે તો એ ગોખણીય જ્ઞાન નહીં થાય અને એ બાળક આગળ વધશે અને યાદ રાખજો આ દુનિયામાં સૌથી સારું ઇંગ્લિશ જે છે ને એ ભારતીયો બોલી રહ્યા છે એનું કારણ શું છે માતૃભાષા સાહેબ સ્ટ્રોંગ છે એટલે ખાસ યાદ રાખજો તો આ માતૃભાષા દિવસ દુનિયામાં જે છે એ આ આ માતૃભાષા તરફ લોકો આકર્ષાય અને એવો મતાની માતૃભાષાથી દૂર ના થાય એના માટે દિવસ ઉજવવાની શરૂઆત કરેલી છે યસ જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત બરાબર છે યસ તો આ દિવસે આપણે ગુજરાતમાં શું કરવાના છીએ તો આ દિવસે સવારે હાથીની અંબાડી ઉપર ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ પુસ્તકો અને ગ્રંથોની બે કિલોમીટર સુધી શોભાયાત્રા નીકળશે તેમજ આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ કવિ અને લેખકો પોતાના વિચારો પણ રજૂ કરશે તો હાથીની અંબાડી જે છે એ કોઈ નવી બાબત નથી આપણા દેશની આ ખાસિયત છે સાહેબ કે આપણે માનવીઓને તો હાથીની અંબાડી ઉપર બેસાડ્યા છે એનું બહુમાન કરવા પણ જ્યારે જ્યારે મહાન પુસ્તકો પણ લખાયા તો એને પણ આપણે હાથીની અંબાડી ઉપર શોભાયાત્રા કાઢીને બહુમાન કર્યું છે જેમ કે આવો એક પ્રસંગ તમને યાદ હશે સિદ્ધ હેમ શબ્દાનું શાસન આઈડિયા આવ્યું સિદ્ધરાજ જયસિંહ અને હેમચંદ્રાચાર્ય એમને નામ આપ્યું એ બુકનું સિદ્ધ હેમ શબ્દાનું શાસન ઓફિશિયલી પ્રથમ ગુજરાતી ગ્રંથ કેવાય વ્યાકરણનો તમને ખબર છે હાથીની અંબાડી ઉપર એનું આપણે આવી રીતના શોભાયાત્રા કાઢેલી એવી રીતના તમને ખબર હોય તો ભગવત ગોમંડલ આઈડિયા આવે છે પછી ભગવત ગોમંડલ તો આ આપણી સંસ્કૃતિ છે આઈડિયા આવે છે જ્યારે લોકો તમને એમ બોલે છે ને કે આ દુનિયામાં બધા જ ધર્મો એક છે ભગવાન એક જ છે ત્યારે એને સામે ચાલીને એકવાર કહી દેજો કે ભાઈ બધા ધર્મો એક છે ને તો આ દુનિયામાં એક માત્ર એવો ધર્મ છે કે જે એના પુસ્તકોને પણ હાથીની અંબાડી પર કાઢે છે આ દુનિયામાં એક માત્ર આપણે એવા છીએ કે જે વૃક્ષોની પૂજા કરે છે આ દુનિયામાં એક માત્ર એવા છીએ આપણે કે આપણા ઘરે રોટલી બનતી હોય ને તો પહેલી રોટલી ગાયની ને બીજી કૂતરાની કાઢીએ છીએ ત્રીજી આપણે જમીએ છીએ આ દુનિયામાં એક માત્ર એવા છીએ આપણે કે રૂટ લેવલથી આપણે યાદ રાખીએ આવું ક્યાંય નથી તો આવો દેશ અને એમાં પણ આવી ગુજરાતી ભાષા તમે ને હું આ ગુજરાતમાં જન્મ્યા ભારતમાં જન્મ્યા એ આપણા માટે ખૂબ જ ગૌરવ લેવા જેવી બાબત છે તો દિવસ તમારે ખાસ યાદ રાખવાનો છે ભૂલાય નહીં અને બીજું આ કાર્યક્રમમાં ગુજરાતી ભજન ગીત ફટાણા મારું ગૌરવ વિષય પર બાળકો અને શિક્ષકો દ્વારા સ્ત્રોત્રોની પ્રસ્તુતિ કરવામાં આવશે અને દર વર્ષે એકવીસ ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવીએ છીએ યસ ભક્તિવાદ થી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી ઉદ્દેશ્ય શું છે વિશ્વભરના વિવિધ દેશો અને રાજ્યની માતૃભાષાઓનો સન્માન કરવાનો અને ભાષાકીય સાંસ્કૃતિક વિવિધતાનો પ્રચાર કરવાનો છે અને વિવિધ ભાષા જે છે એ તેના ભૌગોલિક સાંસ્કૃતિક ઇતિહાસને દર્શાવે છે અને કોઈ પણ જગ્યાનું મહત્ત્વ સમજવા માટે ત્યાંની માતૃભાષા એક મહત્વનું માધ્યમ છે ઓકે આ યશ અંકુશભાઈ દરરોજ આપણો લેક્ચર સવારે આઠ વાગ્યાનો હોય છે ખાસ યાદ રાખજો નેક્સ્ટ યુનેસ્કો દ્વારા

ચૌદ સપ્ટેમ્બરે આપણે ઉજવીએ છીએ રાષ્ટ્રીય હિન્દી દિવસ અને અઢાર ડિસેમ્બરે બેનો ભાઈઓ આપણે ઉજવીએ છીએ અરબી ભાષા દિવસ તો ભૂલાય નહીં આ એટલા મહત્વના દિવસો છે યસ પ્રેમાનંદે પણ કીધેલું જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી માથા પર પાઘડી નહીં પહેર્યું ખૂબ સરસ શ્રવણભાઈ ખૂબ સરસ તમારા લોકોનું નોલેજ ખૂબ જ સારું છે વેરી ગુડ આગળ વાત કરીએ ગુજરાતના મિની કુંભ મેળાનું આયોજન ક્યારે કરવામાં આવે છે બોલો બેનો ભાઈઓ સપ્ટેમ્બર નેશનલ હિન્દી દિવસ સરસ તો ગુજરાતના મિની કુંભ મેળાનું આયોજન ક્યારે કરવામાં આવે છે બોલો બેનો ભાઈઓ આમાં જેનો જવાબ ખોટો પડશે એને ઘરે પોતાના ભાઈ બહેનને કંઈક આજે પાર્ટી આપવી પડશે કારણ કે જો અપણી સંસ્કૃતિના જવાબ ખોટા પડે તો વાટકીમાં લઈને ડૂબી મરવું જોઈએ આઈડિયા આવે છે ખાસ યાદ રાખજો ઓકે વેરી ગુડ સાહિલ કુમારજી કૃપાલસિંહ તુષાર ચંદ્રભાઈ ઉષાબેન અજયભાઈ ઈમાનસુજી છાયાબેન જલપાબેન ખૂબ સરસ અંકિતાબેન દિગપાલજી રુતિકાજી ખૂબ સરસ ખૂબ સરસ વેરી ગુડ રંજનજી ઈમાનસુભાઈ સોહનભાઈ જયભાઈ શ્રાવણભાઈ ખૂબ સરસ પ્રતીક્ષાબેન ખૂબ સરસ ખૂબ સરસ બહેનો ભાઈઓ જવાબ આવશે તેરસ મહાવેરસ આવે છે થોડાક જ દિવસોમાં મહાશિવરાત્રી આવી રહી છે બરોબર છે બેનો ભાઈઓ ખાસ યાદ રાખજો મહાશિવરાત્રી ના દિવસે

તો ભગવાન છે અને નો માનો ને તો બી ભગવાન તો છે ભૂલ તમારામાં છે આઈડિયા આવે છે તો આ બધી વસ્તુ હોવી જોઈએ કારણ કે જેટલું ધર્મથી તમે કનેક્ટ થશો એટલું જ યાદ રાખજો જીવનમાં ચેન્જીસ પણ એટલું આવશે એકવાર તમે મંદિરમાં જાઓ બધું સાયન્સ છુપાયેલું છે તમને ને મને ખબર છે અષ્ટ ધાતુ ઘંટ બને પંચ ધાતુ ઘંટ બને એ જ્યારે વગાડવામાં તમે ત્યાં હોવ ને તો તમારા શરીરના સાથે સાત ચક્ર સેકન્ડના સો માં ભાગ માટે પણ એક્ટિવ થાય અને આ સાત ચક્ર એક્ટિવ થાય કઈક વિચારી લીધું સત્ય થઈ જાય બાકી આ સાતે સાત ચક્ર એક્ટિવ કરવામાં ઋષિ હજારો વર્ષ જતા રહે અને આને શિવરાત્રી મેળો કુંભ મેળો શું કામ કીધો છે કે અહીંયા સ્વયં ભગવાન ભોળાનાથ પણ આવે છે એટલા નાગા સાધુ આવેલા હોય ને એ બધા લોકો જયારે કુંડમાં નાહવા પડે છે તો બધામાંથી એક સાધુ હંમેશા ઓછા બહાર નીકળે હા હા લોકોએ બહુ મહેનત કરી ટ્રાય કરી તળીએ બી ઉભા રહે હમણાં કોઈ કલાક પછી તો નીકળશે કોઈ નથી આવતું સાહેબ સ્વયં ભગવાન ભોળાનાથ આવે છે એટલે જ આ મેળાનું મહત્વ વધારે છે કે લાખો લોકો ત્યાં જાય શું કામ બધા નાગા સાધુને પગે લાગશે કે ભાઈ ના કરે નારાયણ કે તમે હકીકતમાં શંકર ભગવાનના પગે લાગી ગયા એ સાધુના દર્શન થઈ ગયા ને એણે તમને કહી દીધું તથાસ્તુ કલ્યાણ થાય જીવન સાહેબ પૂરું થઈ ગયું કલ્યાણ પછી તમને કોઈ ના રોકી શકે આ વસ્તુ છે એટલે જ કહું ને માનો તો છે અને નો માનો તો બી તો છે જ ભગવાન તો છે ભૂલ આપણામાં છે તો આવો મહાન કુંભ મેળો મહા શિવરાત્રિનું પર્વ આવી રહ્યું છે અને ખાસ યાદ રાખજો સોમનાથ મંદિર જે છે સોમનાથ ડોટ ઓઆરજી વેબસાઇટ પર તમે સોમનાથ મંદિરે બિલવ પૂજાનું પણ આયોજન કરેલું છે આ બિલવ પૂજામાં તમે અઢાર તારીખ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકો છો ગુજરાત સરકારે માત્ર એકવીસ રૂપિયામાં બિલવ પૂજાની શરૂઆત કરેલી છે જેમાં તમારા નામ યજમાનના નામ પર ત્યાં ભગવાન ભોળાનાથના શિવલિંગ પર શું કરશે ન્યાના પંડિતો વૈદિક મંત્રોચાર સાથે બિલીપત્ર ચડાવશે અને એ વિધિ સંપૂર્ણ થશે પછી એ બિલીપત્ર ભગવાન સોમનાથ દાદાને ચડેલું એની સિવાય એમની ભસ્મ અને રુદ્રાક્ષ તમારા ઘરે કુરિયર પણ કરવામાં આવશે સાહેબ એકવીસ રૂપિયા અને સોમનાથ મંદિરને ચડેલું સર્વપ્રથમ આદિ જ્યોતિર્લિંગને ચડેલું બિલીપત્ર હોય તો એનાથી તો પવિત્ર કઈ વસ્તુ હોય

ભવનાથ મહાદેવ મંદિર ખાતે મહાદેવના સાનિધ્યમાં મિની કુંભ મેળા શિવરાત્રી મેળાનો પ્રારંભ કરવામાં આવે છે આ મેળો મહાશિવરાત્રી મહાવદ તેરસ સુધી ભરાય છે આ મેળો ભગવાન શિવને સમર્પિત છે અને ગિરનાર મહાશિવરાત્રી મેળો ભવનાથના મેળા તરીકે જાણીતો છે ખાસ યાદ રાખજો આ કુંભ મેળા વિશે તમને વાત કરું મિની કુંભ મેળા વિશે તો ગીરનાર તળેટીના ભવનાથ મંદિરમાં ઓળખવામાં આવે છે આ મેળાની મિની કુંભ મેળા તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી આ મેળામાં મેવાડ કચ્છ અને ગુજરાત લાખો લોકો આવે છે અને ગિરનાર શિવરાત્રી કુંભ મેળો મહાશિવરાત્રી ના પાંચ દિવસ પહેલા શરૂ થાય છે અને મહાશિવરાત્રી દિવસે સમાપ્ત થાય છે તો મહાશિવસ પહેલા ભવનાથ દિવસ પહેલા ભાઈઓ ગિરનારની વાત કરું તો એનું પ્રાચીન નામ છે રૈવત અથવા રૈવતક સાધુઓના પિયર તરીકે ઓળખવામાં આવે છે અને ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર ગોરખનાથ દત્તાત્રેય અગિયારસો સત્તર મીટર ગિરનારના જુનાગઢ જિલ્લામાં આવેલું છે અને ગિરનારની તળેટીમાં દામોદર કુંડ નજીક સમ્રાટ અશોકનો શિલાલેખ રુદ્રદામા અને સ્કંદ ગુપ્ત શિલાલેખો પણ આવેલા છે તો ભૂલાય નહીં બરાબર છે જુનાગઢ વાત કરું તો પહેલી મે ઓગણીસો સાઠ મુખ્ય મથક આવશે જુનાગઢ બેનો ભાઈઓ તમારે તાલુકા ખાસ યાદ રાખવાના છે કારણ કે અવારનવાર તાલુકા ઘણા બધા પૂછાય છે તાલુકા આવશે જુનાગઢ જુનાગઢ સિટી માણાવદર વંથલી ભેસાણ કેશોદ મેંદરડા વિસાવદર માળિયા હાટીના ને માંગરોળ બરાબર માંગરોળ તાલુકો આપણા સુરતમાં પણ આવેલો છે તો ભૂલાય નહીં અને જુનાગઢની વાત કરું તો એને બોર્ડર સરહદ કયા કયા જિલ્લાની સ્પર્શે છે તો ખાસ યાદ રાખજો અરબ સાગર સ્પર્શે છે ઉત્તરમાં રાજકોટ દક્ષિણમાં ગીર સોમનાથ પૂર્વમાં અમરેલી અને પશ્ચિમમાં પોરબંદર રાજકોટ ગીર સોમનાથ અમરેલી પોરબંદર પોરબંદર ગીર સોમનાથ અમરેલી ને પોરબંદર ચાર જિલ્લાની સરહદ સ્પર્શે છે તો ભૂલાય નહી બરાબર છે યસ સાચી વાત છે મોહમ્મદ બેગડાએ પણ જીત્યું હતું ખૂબ સરસ ખૂબ સરસ વેરી ગુડ ઓકે નેક્સ્ટ આવશે તાજેતરમાં દેશના પ્રથમ મને ખબર હોય તો બે હજાર એકવીસ માં વ્હીકલ સ્ક્રેપિંગ પોલીસી આપણે લાવેલા છીએ બહેનો ભાઈઓ પંદર વર્ષ બાદ ખબર યસ તો ખાસ યાદ રાખજો વેરી ગુડ ખૂબ સરસ જવાબો આવી રહ્યા છે જયભાઈ તુષાર ચંદ્રજી અજયભાઈ કિરપાલ સિંહ અંકિતાબેન હિમાંશુભાઈ જલપાજી અજયભાઈ જાડેજાજી ઉષાબેન ખૂબ સરસ ખૂબ સરસ મહેન્દ્રસિંહ જયકુમાર સાહેલભાઈ પ્રતીક્ષાબેન ખૂબ સરસ બહેનો ભાઈઓ ખૂબ સરસ જવાબ જે તમારા આવી રહ્યા છે પણ આનંદ મને થઈ રહ્યો છે નિલેશભાઈ ખૂબ સરસ

એ છે આપણી સ્ક્રેપિંગ પોલિસી જે આવેલી જે છે એ સ્ક્રેપિંગ પોલિસી તમારે સમજવી પડે કારણ કે આ તો ચલો સિમ્પલ જે છે તમને મને ખબર છે કે ભારે વાહનોની ચકાસણી તમે કરીશું અને આપણે ટેસ્ટિંગ કરીશું જો એમાં એ ફેલ થાય છે તો એને કમ્પલસરી સ્ક્રેપમાં આપવું પડશે તો શું છે તો અત્યારે આપણા દેશમાં તમને મને ખબર છે કે દુનિયાના જો વીસ પ્રદૂષિત શહેરોની વાત કરું ટોપ ટ્વેન્ટી તો પંદર જેટલા તો આજે ભારતના છે કારણ શું છે દેશની ઇકોનોમિક ટ્રક બસ જેવા મોટા મોટા વાહનો પર વધારે ચાલી રહી છે અને અહીંના ભારતીય લોકોની વાત કરું તો ઘણા વીસ પચીસ વર્ષ જૂના પણ વાહનો જોયા હશે કે જેની બાજુમાં બી જો તમે ઊભા હશો અને ક્યારેક આમ ડીઝલનો આમ લિવર મારે કેવો કાળો ધુમાડો નીકળે આનાથી શું થઈ રહ્યું છે તો આનાથી દેશમાં પ્રદૂષણ વધી રહ્યું છે ઘણા ભયાવક રોગના કારણો પણ આ બની રહ્યું છે ભારત ઘણા ઘણા વિવિધ રોગોમાં

તમને મળશે અને વાહનની નોંધણી ફી જે છે રજીસ્ટ્રેશન ફી એ સંપૂર્ણ પ્રકારે માફ કરવામાં આવશે કારણ કે જો સાહેબ તમે તમારું વાહન આપો છો તો તમને કંઈક બેનિફિટ બી આપવો પડશે નહીતર નહીંતર કોઈ વ્યક્તિ એનું નહીં આપે એટલે તમારે કમ્પલ્સરી 15 વર્ષ બાદ વાહન ફિટનેસ ટેસ્ટિંગ માટે જવા દેવું પડશે અને જો એમાં ફેલ થાય છે અને તમે જમા કરાવો છો એ વાહન ભંગારમાં તો રોડ ટેક્સમાં 25% પછી તમારું વાહન ક્રૅપ કરાવજો તો સરકાર તમને કૂપન આપશે એટલે નવું કોઈ પણ વહીકલ ખરીદો એમાં 5% ઓફ અને બીજું તમને સ્ક્રેપમાં પણ એ વાહનની કિંમતના 5% રૂપિયા મળવાપાત્ર થશે અને આગળ તમને રજીસ્ટ્રેશન ફી જે છે વ્હિકલની એ સંપૂર્ણ પ્રકારે માફ કરી દેવામાં આવશે તો આ છે તો ખાસ યાદ રાખવાનું છે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે આ ફિટનેસ સેન્ટર પર ભારે વાહનોના જ ફિટનેસની ચકાસણી કરવામાં આવશે અને વ્હીકલ ટેસ્ટિંગ કરવા સાથે અહીંયાથી ફિટનેસ સર્ટિફિકેટ પણ ઇસ્યુ કરવામાં આવશે અહીંયા ખાસ યાદ રાખવાનું કે ગુજરાત સરકારનું વાહન વ્યવહાર વિભાગ અહીંયા કોઈ પણ જાતની દખલગીરી કરવાનું નથી તમામ જવાબદારી સેન્ટરના સંચાલકોની રહેશે અને આ બીએનડી કંપનીનો ગુજરાતમાં વીસ સહિત દેશભરમાં સો ફિટનેસ સ્ટેશન બનાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે તો ભૂલાય નહીં યસ સુરતની બેનો ભાઈઓ વાત કરીએ તો સુરત જે છે એ કેટલી રીતના ચર્ચામાં આવેલું છે તો સુરતમાં વાત કરું તો દેશનો સૌ પ્રથમ પ્રોજેક્ટ ક્યાં બનવાનો છે સુરતમાં બનવાનો છે બરાબર છે પછી આજ સુરતમાં કે નાઇન વજ્ર ટેન્ક બની રહી છે આજ રોડ પણ બનાવવામાં આવ્યો છે બરાબર છે તો સુરત જે છે એમાં ખાસ યાદ રાખવાનું છે અને દેશની સૌપ્રથમ નેશનલ છે ભૂલાય નહી ડાયમંડ બ્રુશ બનવાનું છે યસ વેરી ગુડ ખુબ સરસ ખૂબ સરસ વેરી ગુડ તો ખાસ યાદ રાખવાનું છે સ્ક્રેપ પોલિસી શું છે તો એક ઓક્ટોબર બે હજાર એકવીસ થી લાગુ છે

આવરી લેવામાં આવે છે જેમાં સ્ક્રેપ જે છે એ બે રીતે કરવામાં આવશે ઔદ્યોગિક વાહનો માટે ઓટોમેટિક ફિટનેસ સેન્ટરના સર્ટિફિકેટના આધારે અને વ્યક્તિગત વાહનોને રજીસ્ટર કરીને તેનું નવીનીકરણ કરીને સ્ક્રેપ કરવામાં આવશે તો ભૂલાય નહીં મુખ્ય પ્રાવધાનો શું છે ફિટનેસ ટેસ્ટ માર્ગવેરામાં છૂટ વાહનની ખરીદીમાં છૂટ પંદર વર્ષ કે તેથી જૂના વાહનોની નોંધણીને પ્રોત્સાહિત કરવામાં આવશે બરોબર છે તો ભૂલાય નહીં આપણે અલગથી ડેટા મેં તમને જે લખી દીધો છે એ ખાસ યાદ રાખવાનો છે 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 શું સ્કોર્પિયો એટલે શું સીએમ ની ની શું વાત કરી રહ્યા છો ઓકે પછી મને જણાવો એટલે હું તમને કહું

જવાબ આવી રહ્યો છે વાહ વાહ શ્રવણભાઈ ખૂબ સરસ સાહિલ કુમાર જે ખૂબ સરસ એચ કુમાર હા પ્રતીક્ષા બેન સીએમ ની સ્કોર્પિયો જે છે એ પંદર વર્ષ ઓલ્ડ જ છે ને લગભગ સીએમની સ્કોર્પિયો એટલી ઓલ્ડ ના હોય કારણ કે જનરલી મુખ્યમંત્રીમાં કેવું હોય બહેનો કે નવી સરકાર બને નવી ગાડીઓ આવી જ જાય અને એમાં જે છે એમાં કેવું છે કે હવે સરકારના અને મોટા અધિકારીઓ એમાં હવે એક નવી વસ્તુ શરૂ કરવામાં આવી છે બહેનો ભાઈઓ ખાસ યાદ રાખજો કે ગુજરાત સરકાર જે છે એ હવે આવા મોટા અધિકારીઓને મંત્રીઓ માટે શું કરે છે પોતે હવે નવી કાર પરચેઝ નથી કરતી પ્રાઇવેટ એજન્સીઓ પાસેથી કાર હાયર કરી લેવામાં આવે છે એટલે એનું મેન્ટેનન્સ કોસ્ટ બી એ લોકો ભોગવે અને કંઈ પણ પ્રોબ્લેમ આવે છે તો એ લોકો નવી ગાડી મૂકી દેશે આઈડિયા આવે છે ખાસ યાદ રાખજો તો વેરી ગુડ મારા બેનો ભાઈઓ તમારા બધાનો જવાબ એકદમ સાચો છે અનુરાગ ઠાકોરનું મંત્રાલય કયું કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલય શું છે સમજીએ તો યસ સાહિલ કુમારજી ટીવી સેટના બિલ્ટ એન્ડ સેટેલાઇટ ટ્યુનરની મદદથી ફ્રી ટુ એર માટેની કેન્દ્ર સરકારની યોજના કારણ કે આજે જો બેનો ભાઈ હું તમને વાત કરું છું તો આજે તમે વિચાર કરો કે તમારે ઘરે તમારે કોઈ પણ ટીવી ચેનલ જોવી છે તો પહેલા તો તમારે કોઈ પણ કંપનીનું કમ્પલસરી સેટ ટોપ બોક્સ મૂકવું પડે આ સેટ ટોપ બોક્સનો પણ એ લોકો સારો એવો ચાર્જ કરી રહ્યા છે બીજી વસ્તુ દેજો બીજી વાત કરું તો સાહેબ તમારે એમાં કોઈ પણ ચેનલ કરાવી છે તો એ ચેનલ માટે પણ તમારે અલગથી પેકેજ આવે આઈડિયા આવે છે આનાથી પ્રોબ્લેમ શું થાય છે કે તમારે ના જોતી ને એવી ચેનલો પણ આ લોકો તમને બળજબરીપૂર્વક વેચી રહ્યા છે જેમ કે હું વાત કરું ભાઈ તમારા ઘરમાં ખાલી ગુજરાતી ચેનલ જોવાય છે ચાલો ઝી ગુજરાતી જ જોવાય છે તો આ લોકો તમને કેવું પેકેજ આપશે કે ઝીની તમારે કોઈ પણ ચેનલ લેવી છે તો ઝી ટીવી ઝી ન્યૂઝ ઝી સિનેમા બધું જ તમારે લેવાનું આવું હું કામ કરું સાહેબ પણ આનું કારણ શું હતું મેં તમને કીધું એમ ખાનગી કંપનીઓવાળા બધા જ મળી ગયા હતા એકબીજા સાથે અને સરકાર જે છે આ ક્ષેત્રમાં નહોતી પડી પણ તમને મને ખબર છે સરકાર દૂરદર્શન ને આકાશવાણી પાછળ હવે અઢી હજાર કરોડ રૂપિયાનો ખર્ચો કરી રહી છે સંપૂર્ણ પ્રકારે નવીનીકરણ આ બધી ચેનલોને પણ સરકાર જે છે હજી નવી ચેનલો લોન્ચ કરશે અને પ્રાઇવેટ કંપનીઓને એની ઓકાત બતાવવા માટે હવે સરકાર શું કરશે કે સરકારે ઘણા સમય પહેલા એક નવી પોલિસી લાવી દીધી હતી કે જેટલા નવા ટીવી અત્યારે કંપની બનાવે છે એમાં બિલ્ટ ઇન સેટેલાઇટ ટ્યુનર લગાવવું પડશે અને અત્યારે ટીવી આવી રહ્યા છે હવે તમારે ખાલી સિમ્પલ શું કરવાનું છે એક એન્ટેના ખાલી ટીવી ઉપર લગાવવો પડશે અને સાહેબ આ એન્ટેના લગાવી દેશો એટલે શું થશે કેન્દ્ર સરકાર તમને બસો ચેનલ ફ્રીમાં આપશે વાપરો ન્યૂઝ તો ન્યૂઝ જ કહેવાય કે જેમ કે અત્યારે તુર્કીમાં આવીએ તો દૂરદર્શનમાં એ જ ફૂટેજ આવવાની અને પ્રાઇવેટમાં બી એ જ આવવાની મોદી સાહેબ કોઈ પણ વસ્તુની અગત્યની જાહેરાત કરે તો દૂરદર્શન પર બી કરવાના અને પ્રાઇવેટ પર બી કરવાના તેમ જ આવવાની છે સાહેબ તો ઇતિહાસ બદલાવા જઈ રહ્યો છે આ પ્રાઇવેટ કંપનીઓની મોનોપોલી તોડવા માટે સરકાર હવે મનોરંજન ક્ષેત્રમાં પણ ખૂબ જ ઝડપથી હવે પસાર થવા જઈ રહી છે ફ્રીમાં આપવા જઈ રહી છે તો મજા આવવાની છે ખાસ યાદ રાખજો ટીવી સેટના બિલ્ટ ઇન સેટેલાઇટ ટ્યુનરની મદદથી ફ્રી ટુ એર ચેનલો માટેની કેન્દ્ર સરકાર દ્વારા યોજના શરૂ કરવામાં આવી છે કે જેમાં સરકારે જોયું કે ટેલિવિઝન ચેનલોના ગ્રાહકોએ વિવિધ પેઇડ અને ફ્રી ટુ એર ચેનલ જોવા માટે એક સેટટોક બોક્સની ખરીદી કરવી પડે છે તો આ સુવિધાની શરૂઆત થયા બાદ સામાન્ય દર્શકો પાસે સેટટોક બોક્સ વિના અથવા તો ફ્રી ડીશ વિના પણ બસો ચેનલ સુધી તેઓ ફ્રીમાં વાપરી શકશે ટેલિવિઝન સેટની અંદર જ બિલ્ટ ઇન સેટેલાઇટ ટ્યુનર છે

એટલે બહુ મજા આવવાની છે અને આ નાનકડા એન્ટેનાથી પણ ચેનલ જે સરકાર તમને પ્રોવાઈડ કરવાની છે આ બે હજાર પાંચસો કરોડ રૂપિયાનો ખર્ચો સરકારે શું કામ કર્યો છે કારણ કે તમને ચેનલ ફ્રીમાં તો આપવાની જ છે પ્લસ એચડી ચેનલ આપવાની છે હજી તો જુઓ આ પ્રાઇવેટવાળા જે છે ને એને આપણે જીઓ કેમ શરૂઆતમાં ચણા મમરાના ભાવમાં પેકેજ આપતું હતું એમ ચણા મમરાના ભાવે પેકેજ આપતા કરવાના છે કારણ કે બહુ લૂંટી લીધા છે સાહેબ બહુ લૂંટીયા મને અત્યારે ખબર છે

પ્રતાપસિંહ રાવ ગાયકવાડે વડોદરામાં સૌ પ્રથમ રેડિયો કેન્દ્રની શરૂઆત કરી હતી તો રેડિયો કેન્દ્ર અને ટેલિવિઝન એ બંને તમને ખબર હોવા જોઈએ તો ડ્રીમ ઇલેવન વન ટાઈપ સટ્ટો સાચી વાત છે પણ એમાં કેવું છે કે ડ્રીમ ઇલેવન જે છે હવે સરકાર જે છે એ અમુક આ ડ્રીમ ઇલેવન જેવી કે જે સરકારના લીગલી નોર્મ્સ ફોલો કરી રહ્યા છે કે જે સામે ચાલીને કહે છે કે ભાઈ એ લોકો જો તમને બોલતા હોય કે ભાઈ આ એપ્લિકેશનમાં બહુ તમારે રમવું નહીં ને રમવો તો તમારી ઉપર આર્થિક જોખમ થવાની પણ શક્યતા છે તો જે લીગલી કારણ કે સરકારે હવે આ સટ્ટામાં પણ સારો એવો ટેક્સ લગાવ્યો છે પણ એમાં કમ્પલસરી તમારે ગ્રાહકોને કહેવું પડશે કે ભાઈ અહીંયા આર્થિક જોખમો રહેલું છે પણ પણ જો તમે લોકો આવું કંઈ બોલતા નથી ને સરકારને ગુમરાહ કરીને સટ્ટા જેવી એપ્લિકેશન લોન્ચ કરો છો તો સરકાર બેન લાવી શકે આઈડિયા આવે છે હા યસ રિચાર્જ કરવા પહેલા પણ ટેન્શન આવે ગામડામાં સાતસો રૂપિયા પર મંથ લે છે ઓહો કાંઈ નહીં હવે આપણા બધાના દિવસો આવી રહ્યા છે અચ્છે દિન આને વાલે આઈડિયા આવે છે તૈયારીમાં રહેજો અને પછી વટથી છે ને સાહેબ રિપીટ એપિસોડ જોઈ લેવાના યુટ્યુબ પર પણ એ આ બધી પ્રાઇવેટ ચેનલોના એક વર્ષ સુધી સબસ્ક્રિપ્શન કોઈએ કરાવવાનું જ નથી એટલે આ લોકો સીધા દોર થઈ જશે આઈડિયા આવે છે ચલો તાજેતરમાં નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા કયા રાજ્યને સાત એમ એફ પાણી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે બોલો બેનો ભાઈઓ શું આવશે જવાબ જવાબ શું આવશે બેનો ભાઈઓ બોલો હમ નથી વાંચવામાં એવું લાગતું એવું લાગે છે મને ઓકે એક જવાબ આવી ગયો છે સાહિલભાઈનો રેકોર્ડેડ વિડીયો મોડો અવેલેબલ હોય છે એમને ઓકે હું જોઈ લઉં ચલો અહીંયા વાત કરી દઈશ ઓકે કૃષ્ણાજી આમાં કેવું હોય કે લાઈવ વિડિયો હોય ને બેન પછી એને આખું એક अपलोडिंग फॉर्म में अपलोडिंग फॉर्म में बहुजर लगे पर छता भी हूँ बात करूँ कि बहुत मोड़ो थत हो तो हूँ वेलू करा ट्राय करीश ओके साहिल कुमार जी एच कुमार अमीबेन उषाबेन हिमांशु भाई कुमार रघविंद्र जी छायाबेन भाई जाडेजा जी रंजन जी चंद्र जी ओके यस એટલે જ તો હું તમારા માટે બહુ ડિટેલમાં કરંટ અફેર્સ લાવી રહ્યો છું ગુજરાતમાં તમારે ખાલી હું તમને કહું ને તમારે તમારા મિત્રો સાથે વિડીયો શેર કરવો ને પહેલાં એને એકવાર કહેવાનું કે તું બીજો એકવાર પહેલા વિડીયો જોઈ લે ને પછી આપણો વિડીયો બતાવજો સાહેબ જો એમ કહે કે નહીં મજા આવી તો જ તમ તાર વિડીયો શેર કરજો બાકી નહીં કરતા તમે લોકો લાઈક બી નથી કરતા એટલી બધી અને સૌથી મોટી વાત શેર નથી કરતા ઓકે તો ચલો આજનો પહેલો એવો સવાલ કે મારા બધા જ વિદ્યાર્થી ભાઈઓ બહેનોના જવાબ

નિર્દેશો અને નિર્ણયોના અમલીકરણ માટે એક મશીનરી તરીકે કરવામાં આવી હતી શરૂઆત ક્યારેક થઈ વીસ ડિસેમ્બર ઓગણીસો એસી થી કે જેનું કાર્ય શું છે ભારતનું મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ચાર રાજ્યોના પ્રતિનિધિઓ અને સરકારના પ્રતિનિધિઓ આ સંસ્થાની અંદર હોય છે જે આ ઓથોરિટીને ચારેય રાજ્યો દ્વારા સમાન પ્રમાણમાં ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને નર્મદા કંટ્રોલ ઓથોરિટીનું મુખ્ય મથક ખાસ યાદ રાખજો બેનો ભાઈઓ ઇન્દોરમાં છે અને ઇન્દોર અત્યારે બે બાબતમાં ચર્ચામાં છે સત્તરમો પ્રવાસી ભારતીય દિવસ અને બીજું શું કે ભારત દેશની સૌપ્રથમ મ્યુનિસિપાલિટી કે જેણે ગ્રીન બોન્ડ બહાર પાડ્યા હોય યસ સાહિલ કુમારજીએ તમે જોઈ શકો છો સૌની યોજનાનું પૂરું નામ પણ આપણને આપ્યું છે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન ખૂબ સરસ બરાબર છે યસ વાત કરું બેનો ભાઈઓ તો તમને બધાને ખબર પ્રદેશના અમરકંટક ના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે છે લંબાઈ આવશે તેરસો બાર કિલોમીટર એટલે કે ભારતમાં કુલ નદીઓની જે જળ રાશિ જે છે એમાં નર્મદા નદીનો હિસ્સો આવશે કેટલો બે પોઈન્ટ નવ ટકા આવશે અને નર્મદાની જો વાત કરું તો તે ઉદ્ગમ સ્થાનેથી નીકળી ઉત્તરમાં વિંધ્યાંચળ અને દક્ષિણમાં સાત પુડાની પર્વત શ્રેણીઓ વચ્ચેની પાઠ ખીણોમાંથી ગુજરાતમાં હાફેશ્વરથી પ્રવેશી અંતે ભરૂચ પાસેના અરબ સાગરના ખંભાત મળે છે તો ભૂલાય નહીં યસ રેવા રેવા મૂવી નર્મદા નદી ઉપર બનેલું છે રેવા બરોબર છે ખાસ યાદ રાખજો આગળ વાત કરીએ તો નર્મદા નદી જે છે એ સત્યાવીસ કિલોમીટર લાંબા નદી મુખનું નિર્માણ કરે છે આ નદી પર સરદાર સરોવર પરિયોજના આવેલી છે આ ઉપરાંત નર્મદા સાગર ઇન્દિરા સાગર ઓમકારેશ્વર વગેરે ડેમ પણ નર્મદા નદી પર બાંધવામાં આવેલા છે અને ધોધની વાત કરું સાહેબ તો આ નર્મી નર્મદા નદી પર કપિલધારા દૂધધારા શુલપાણેશ્વર ધોધ અને નિર્ણય ધોધ જેવા ધોધ આવેલા છે તો ભૂલાય નહીં અને પશ્ચિમ ભારતની સૌથી મોટી નદી યસ પ્રતીક્ષા બેન ખૂબ સરસ બેન ખૂબ સરસ બરાબર છે ઓકે છેલ્લા ટોપિકની વાત કરીએ તાજેતરમાં ટાટા જૂથની માલિકી અધિકાર ધરાવતી એર ઇન્ડિયાએ ચારસો સિત્તેર વિમાન ખરીદવા માટે કઈ કંપની સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે બોલો બેનો ભાઈઓ અત્યાર સુધીના ઇતિહાસની પેસેન્જર વિમાનની આ સૌથી મોટી ડીલ કહેવાય છે બેનો ભાઈઓ ખાસ યાદ રાખજો અને ગૌરવ થાય છે બોલતા કે એક ભારતીય કંપનીના લીધે આજે અમેરિકાના જો બાઇડને કીધું શું કે આ ડીલ અમને મળવાથી અમેરિકામાં દસ લાખ લોકોને રોજગારી મળશે વિચાર કરો એક ભારતીય કંપની ખાલી અમેરિકામાં દસ લાખ રોજગારી જનરેટ કરે છે આ છે નવું ભારત આઈડિયા આવે છે ચારસો સિત્તેર વિમાન ઓર્ડર કોઈની તાકાત નથી આખી દુનિયામાં કે એક એટલા વિમાન ઓર્ડર આપી શકે બિલિયન્સ ઓફ ડોલરની ડીલ છે અને એર ઇન્ડિયાનું સંપૂર્ણ પ્રકારે નવીનીકરણ થવા જઈ રહ્યું છે જે એર ઇન્ડિયામાં કોઈ પણ પ્રોબ્લેમ આવતી હતી કારણ કે ઘણા વર્ષોથી વિમાન નથી ખરીદાયા બધી જ પ્રોબ્લેમ દોર દુનિયાના સૌથી લેટેસ્ટ વિમાનો આવવા જઈ રહ્યા છે તો યસ જવાબ આવી રહ્યા છે ખૂબ સરસ ખૂબ સરસ બહેનો ભાઈઓ ખૂબ સરસ યસ વેરી ગુડ

અને ચાલીસ નું નિર્માણ થશે ત્યાં ગુજરાત અને એમાં પણ વડોદરા ખાતે ભૂલાય નહીં આઈડિયા આવે છે તો યુરોપની એરબસ કંપની ઇતિહાસમાં પહેલી વખત સી ટુ નાઇન ફાઈવ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ એના દેશની બહાર બનાવી રહી છે એ બી ભારત એમાં પણ ગુજરાત ને એમાં પણ વડોદરા તો ખાસ યાદ રાખવાનું છે યસ યુકે ફ્રાન્સ યુએસ ને રોજગારી આપણે આપીશું યસ અને ફ્રાન્સે તો ભાઈ મેક્રોને કીધું આ અમારા માટે ખૂબ જ ઐતિહાસિક કરાર છે ભારત સરકારનો અમે ખૂબ જ આભાર વ્યક્ત કરી રહ્યા છીએ તો ખાસ યાદ રાખજો એર ઇન્ડિયાનું સંપૂર્ણ પ્રકારે નવીનીકરણ થઈ રહ્યું છે અને નવીનીકરણ શું કામ ના થાય કારણ કે એર ઈન્ડિયા ફરીથી પોતાના ઘરે જ પાછી આવી છે દેશ આઝાદ નહોતો સરકારે અધિગ્રહણ કરી લીધેલું ભટ્ટ પૂર્વક લઈ લેવામાં આવી હતી પણ જોયું મેનેજ ના થયું છેલ્લે કર્મનો સિદ્ધાંત આને જ કહેવાય ટાટા જે હતા બરાબર છે એમણે સારા ઉદ્દેશ્ય આ એર ઇન્ડિયા શરૂ કરેલી આઝાદી પહેલા અને સારો ઉદ્દેશ્ય થઈ ગઈ છે જેમાં ટાટા જૂથની માલિકી અધિકાર ધરાવતી એર ઇન્ડિયા ચારસો સિત્તેર વિમાન ખરીદવા માટે ફ્રાન્સની કંપની અને અમેરિકાની બોઇંગ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરશે જેમાં બસો પચાસ વિમાન એરબસ પાસેથી બસો વીસ વિમાન બોઈંગ પાસેથી ખરીદશે મૂલ્ય છે છ પોઈન્ટ ચાલીસ લાખ કરોડ રૂપિયા આઈડિયા આવે છે એટલે કે એર ઇન્ડિયા તેના જૂના કાફલાને બદલવા માંગે છે કારણ કે બે વાત કરું તો છેલ્લા અઢાર વર્ષથી કોઈ પણ વિમાન સાહેબ ખરીદવામાં જ નથી આવ્યું અને આ એક એવિએશન ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ ખરાબ બાબત કહેવાય તમારે પાંચ થી છ વર્ષ બાદ કમ્પલસરી બદલાવ લાવવો પડે આઈડિયા આવે છે તો આમાં રતન ટાટાએ તમે જોઈ શકો છો કે કેવા કેવા વિમાનનો ઓર્ડર આપેલો છે તો અહીંયા લાંબા અંતર માટેના વાઇટ બોડી વિમાનોનો ઉપયોગ કરવામાં આવશે કે જેનાથી એર ઇન્ડિયા હવે ડાયરેક્ટ ભારતથી ઉત્તર અમેરિકા છે યુરોપ છે ઓસ્ટ્રેલિયા તેની હાજરી વધારવામાં મદદ કરશે આઈડિયા આવે છે યસ અને આ પહેલા ચારસો વિમાન ખરીદવા માટે વર્ષ બે હજાર અગિયારમાં અમેરિકન એરલાઇન્સ સાથે કરાર કરવામાં આવ્યો હતો પણ જે સંસદમાં વિવાદ થતાં કેન્સલ થઈ ગયો હતો આઈડિયા આવે છે સ્થાપના થયેલી છે પંદર ઓક્ટોબર 1932 બત્રીસ ટાટા એરલાઇન્સના સ્વરૂપમાં વર્ષ 1953 માં ભારત સરકારે એર કોર્પોરેશન અધિનિયમ પસાર કરીને ટાટા એરલાઇન્સની ભાગીદારી ખરીદી હતી જે બાદ તેનું નામ બદલીને એર ઇન્ડિયા ઇન્ટરનેશનલ લિમિટેડ કરવામાં આવ્યું હતું ફરીથી ઇતિહાસ બદલાવવા જઈ રહ્યો છે નવું નવો દિવસ નવી સવાર અને નવા કરંટ અફેર સાથે મળીશું જો તમને લોકોને એવું લાગી રહ્યું છે કે અમે તમને કંઈક સારું આપી રહ્યા છીએ કંઈક વધારે આપી રહ્યા છીએ તો અમારી આ મહેનતને બિરદાવવા માટે તમે ખાસ લાઈક કરો એનાથી પણ વધારે શેર કરો અને એનાથી પણ વધારે સબસ્ક્રાઈબ કરો તો મળીએ આવતીકાલે અને ત્યાં સુધી જય હિન્દ જય ભારત